પ્રણામ. લોકડાઉન બધા માટે સરખું નથી. કોઈકની માટે ચિંતનના દિવસો છે તો કોઈકની માટે ચિંતાના દિવસો છે. કોઈકની માટે મજા છે તો કોઈકની માટે સજા છે. કોઈકની માટે પરિવાર સાથે રહેવાના દિવસો છે તો કોઈકની માટે પરિવાર સાથે સહેવાના દિવસો છે. મિત્રો, આપણે લોકડાઉનમાં કોઈના ઘરે જઈ નથી શકતા, પણ આ સમયમાં લોકોના હૃદય સુધી પહોંચવાની જરૂર છે. ઘણા ઘણા પરિવારો માટે આ દિવસો આર્થિક રીતે ખૂબ કપરા છે. આજે ગરીબો અને સાધર્મિકોની સહાય કરતી એક જૈન સંસ્થાના કાર્યકર્તા સાથે વાત થઈ અને હૃદય હચમચી ઉઠ્યું. એક પાડોશીએ આ સંસ્થાના કાર્યકર્તાને ફોન કર્યો કે મારા બાજુવાળાને મદદની બહુ જરૂર લાગે છે, હું મદદ કરી શકું એમ નથી. બાજુવાળા ભાઈ દરરોજ કમાય અને દરરોજ ખાય એવી સ્થિતિ છે. થોડા દિવસો પહેલા જ એમના પત્નીની નાની બીમારીમાં લગભગ બચતના બધા જ પૈસા વપરાઈ ગયા હશે, અને છેલ્લા 20-22 દિવસમાં મારા બાજુવાળા લગભગ ઘરની બહાર પણ નીકળ્યા નથી. એટલે જ ગઈકાલે એમનો દરવાજો ખખડાવ્યો અને સહજ ભાવે પૂછ્યું કે શાકભાજી કે દૂધ લેવા પણ બહાર નથી નીકળતા. અને અંદરથી જવાબ આવ્યો, શાકભાજી એ લાવે કે જેના ઘરે લોટ બચ્યો હોય. કેવી સ્થિતિ હશે વિચારી શકાય. મુંબઈના એક જૈન સંસ્થા દ્વારા ઘરે ઘરેથી 5-5 રોટલી ભેગી કરીને લગભગ 15,000 રોટલીઓ ગરીબોને પહોંચાડવામાં આવે છે. સાથે દાળ અથવા શાક એકાદ વસ્તુ પણ આપવામાં આવે છે. એક દિવસ કાર્યકર્તાએ જાહેર કર્યું કે આજે દાળ કે શાક બની શક્યું નથી, માટલે રોટલી સાથે ગોળ આપવામાં આવે છે. ત્યાં જ એક 5-7 વર્ષના નાના બાળકને લઈને એક બેન આવ્યા કે ગોળ નહીં પણ નમક આપશો ને તો પણ ચાલશે, પણ રોટલી આપવાનું બંધ નહીં કરતા, કારણ કે મારો દીકરો ભૂખ સહન નથી કરી શકતો. ભાઈઓ, ખાસ આપણે પોતે ઘરે રહીએ અને કોઈકને મદદ કરીને કોઈકના ઘરને બચાવીએ. ભાઈઓ, આપણે પોતે સારા પુસ્તકો વાંચીને સારું ચિંતન કરીએ અને કોઈકને મદદ કરીને બીજાની ચિંતાઓ દૂર કરીએ. ભાઈઓ, આપણી આસપાસ આપણા સર્કલમાં કોઈકને પણ જરૂર હોય ને, એને શક્ય એવી મદદ કરજો. કોઈક સંસ્થા કે ગ્રુપમાં દાન આપીને આપણા હૃદયમાં પણ માનવતાનો એક સુંદર દીવો પ્રગટાવજો. ભાઈઓ, જો દરેક વ્યક્તિ લોકડાઉન પછી 4-5 મહિના સુધી હોટેલ કે ફરવા નહીં જવાનું અને એમાં જેટલા પૈસા બચે એ પૈસાથી જો મદદ કરીએ એવી ભાવના પ્રગટ કરે ને, તો લગભગ દેશનો એક પણ ગરીબ ભૂખ્યો ન રહે. ચાલો એક થઈએ, ચાલો ભારતને એક બનાવીએ, ચાલો સૌને મદદ કરીએ, ચાલો સૌ સાથે મળીએ. પ્રણામ. લોકડાઉન બધા માટે સરખું નથી.